તો રાજકોટના જસદણમાં 400 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. જસદણ તાલુકાના ગોખલાણા ગામે આ ઘટના બની છે. રાત્રે માતાજીના માંડવામાં પ્રસાદ લીધા બાદ ખોરાકી ઝેરની અસર થઈ છે. બાળકોથી માંડીને વડીલોને પણ તેની અસર થઈ છે. તમામની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. સામૂહિક ફૂડ પોઈઝનિંગની ઘટનાથી તંત્ર દોડતું થઈ ગયું છે. માતાજીના માંડવાનું ગામ ગોખલાણાએ આયોજન કરેલું હતું. એ દરમિયાન માતાજીની પ્રસાદી બપોરે લેતા ગામમાં અંદાજે 350-400 ગ્રામજનો તેમજ બાળકોમાં વધારે અસર જોવા મળેલ હતી. એમાં રાત્રે આ તકલીફ, ઝાડા ઉલટીની તકલીફ થતાં તાબડતોડ જસદણ આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલ એમ જ ક્રિષ્ના હોસ્પિટલ અને ડૉક્ટર રવિરાજ ચાળોનો સંપર્ક કરતા બધા બાળકોને 108 અને પ્રાઇવેટ વાહનોથી અહીંયા જસદણ હોસ્પિટલાઇઝ કરેલ અને પ્રાથમિક સારવાર આપવામાં આવેલ છે. સિઝનના કારણે એવું બની શકે કે કંઈક એવું ફૂડ પોઈઝનિંગ જેવું થયું હોય અને આગળ તો રિપોર્ટ આવે પછી ખ્યાલ આવે. તો અમદાવાદમાં પરિવારે કર્યો સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ. સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ફાયર બ્રિગેડે આખા પરિવારને બચાવી લીધો છે. ઉદયપુરામાં રહેતા પરિવારના 4 સભ્યોએ મોતની છલાંગ લગાવી હતી. જમાઈના ત્રાસથી વૃદ્ધ માતા, દીકરી, દીકરા અને દોહિત્રીએ લગાવી હતી છલાંગ. સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ તપાસ કરી રહી છે. તો હાલ તો આખા પરિવારને બચાવી લેવામાં આવ્યો છે. ઉદયપુરામાં રહેતો હતો આ પરિવાર. 4 સભ્યોએ નદીમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.